दूध दिन અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું રાધનપુર ખાતે ઉજવણી કરાઈ। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને લેબાજી ઠાકોર અને ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પૂર્વ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે રાધનપુર વિધાનસભાની અંદર હું ચૂંટણી લડવાનો મને પરણાવો અને વાવ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરીને પરણાવજો। રાધનપુર વિધાનસભામાં અલ્પેશ ઠાકોર અને વાવ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરી ભાજપના ઉમેદવાર તરીકે 2022ની વિધાનસભાની અંદર ચૂંટણી લડીશું। બંને મદદરૂપ બનવા શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતે યોજાયેલા દૂધ ડેરીના મહિલા સંમેલનમાં જણાવ્યું। સાથે સાથે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પશુપાલકો માટે આધુનિક ટેકનોલોજી ટૂંક સમયમાં લાવી રહ્યા છે અને બનાસ ડેરીના ચેરમેને જણાવ્યું। બ્યુરો રિપોર્ટ જશોદાન ગઢવી રાધનપુર। ખાસ કરીને બનાસ ડેરી સાથે જોડાયેલી પશુપાલક બહેનો એમનો જે પુરુષાર્થ છે આજે આખા દેશની અંદર પ્રેરણારૂપ છે। અહીંયા સૌથી વધારે દૂધ જે પશુ જેમનું આપે છે તેવા બહેનોને પણ આજે ઇનામ આપવામાં આવ્યું। સૌથી વધારે દૂધ ભરાવતા બહેનોને પણ ઇનામ ડેરી તરફથી ખાસ કરીને બનાસ લક્ષ્મી યોજના એનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા થયું। નવી નવી જે ટેકનોલોજી છે તેને શેક લોકો સુધી પહોંચે એ માટે એક મહિલા જાગૃતિનો કાર્યક્રમ એ પણ ખૂબ સરસ થયો અને બહેનો પણ આવીને સ્ટેજ ઉપર બોલતી થાય, હિંમતપૂર્વક પોતે વાત કરી શકે, એક નવી ક્રાંતિ છે। મને ભરોસો છે કે ઓર્ગેનિક જિલ્લો બનાવવા માટે અને દેશી ગાયના સંવર્ધનના કામમાં આ બહેનોની તાકાત ખૂબ મોટું બળ આપશે।